હવે જુઓ બાળક, હવે આપણું દ્વિતીય સત્ર એટલે કે સેકન્ડ સેમ શરૂ થઈ રહ્યું છે, બરાબર ને? આ તમારી હિન્દીની ચોપડી છે, બરાબર? ના, હિન્દીની ચોપડીના પાના નંબર 60, બરાબર, એ છે. એના બાજુના જ પન્ના પર તમારું બીજું ભાગ પણ આપેલું છે ચોપડીમાં. તો જુઓ, આપણે દ્વિતીય ભાષા છે કક્ષા 5 એટલે કે ધોરણ 5 અને દ્વિતીય સત્રનું આપણું હે ને શું છે પાઠ છે, કે નામ શું છે પાઠનું? કે પાઠનો કેસા શોર, બરાબર. શું કહેવામાં આવેલું છે? ઈસ ઇકાઈ કે સંવાદ કે સાત ચિત્રો દ્વારા સબ્જીઓ કા પરિચય દિયા ગયા હે. ઈસ ઇકાઈ મતલબ આ જે પાઠ છે, બરાબર ને, એમાં શું કહેવામાં આવેલું છે કે ચિત્રમાં સંવાદ કે સાત ચિત્ર દ્વારા સબ્જીઓ કા પરિચય દિયા ગયા હે. આ બધા તમને જોવાય છે ચિત્રમાં, એટલે કે પાઠ તો છે જ તમારું, પણ આ જો આ તમને સબ્જી આપેલી છે એટલે કે ચિત્રમાં આ પાઠમાં આ ઇકાઈમાં શું કરી રહ્યો છે? સબ્જી વાતો કરી રહી છે, એટલે કે શાકભાજી વાતો કરી રહી છે. જે સંવાદ એટલે કે વાત કરવું, બરાબર ને, એકબીજા સાથે એ લોકો વાત કરે છે, બરાબર. અને બીજું શું કે શું કહેવામાં આવ્યું છે કે ઈસ ઇકાઈ કે ચિત્રો દ્વારા સબ્જીઓ કે જાણકારી દી ગઈ હે, બરાબર ને, એટલે કે શાકભાજીને આપણને શું કરવામાં છે, જાણકારી માહિતી આપવામાં આવી છે. સબ્જીઓ કે સંવાદ દ્વારા ઉનકા વિશેષ પરિચય બી દિયા ગયા હે, એટલે કે શાકભાજીના જે સંવાદ છે એમનું વિશેષ પરિચય પણ આપવામાં આવેલું છે, એટલે કે કઈ સબ્જી આપણને કેવી રીતે ઉપયોગી બને છે, કઈ શાકભાજી ખાવાથી આપણને શું શું ફાયદા થાય છે. હવે જો આગળ કે ઇસ પાઠ મેં હમે મિલજુલ કર રહેને કી ભી સીખ દી ગઈ હે. તો દેખો, સબસે પહેલે કે ક્યા કહા ગયા કે બિરજુ ચાચા ને અપને ખેત મેં સબ્જીયા બોઈ થી, બરાબર ને, એક ની હતી, બરાબર ને, બહુ બધી હતી, બહુ બધી એમણે બોઈ હતી, તે એટલે કે સબ્જીયા, ને બોઈ એટલે કે ઉગાડવું, બરાબર ને, જમીનમાં બીજ નાખવું શાકભાજીના. દોપહર કા સમય હતા એટલે કે બપોરનો સમય હતો. બિરજુ ચાચા, અહીંયા જુઓ ઝાડ દેખાય છે, બરાબર ને, બિરજુ ચાચા ઝાડ કી છાયા મેં આરામ સે લેટે થે કી ઉન્હે નીંદ આ ગઈ. ક્યા કહા ગયા કે બિરજુ ચાચા ઝાડ કી છાયા મેં આરામ સે લેટે થે કે ઉન્હે નીંદ આ ગઈ ઓર વો સો ગઈ. તબ ખેત કી સારી સબ્જીયા ખેલને કે લિયે ઇકઠ્ઠી હોઈ, ઇકઠ્ઠી મતલબ જમા હોઈ, ખેતરમાં જેટલી બધી શાકભાજી હતી તે બધી રમવા માટે શું થઈ, જમા થઈ. યે સભી ખેલતે ખેલતે નોકઝોક પર ઉતરાય, બરાબર ને, એટલે કે ખેલતે ખેલતે એ સબ ક્યાં નોકઝોક પર એટલે કે લડાઈ ઝઘડામાં ઉતરી આવે, એકબીજાને તાનાકસી કરવા લાગી. હવે આગળ જુઓ, આ શું તમને જોવાય છે? આ શું છે? આપણું બટાકો એટલે કે આપણું આલુ છે, બરાબર ને, એટલે કે આપના આલુ હે. આલુ ને કહા મેં સબ સબ્જીઓ મેં સરતાજ હું, સરતાજ મતલબ સર્વ શ્રેષ્ઠ, બરાબર ને. આલુ ક્યાં બોલતા હે કે મેં સબ સબ્જીઓ મેં સરતાજ હું, સભી સબ્જીયા મેરે બિના અધૂરી હે. બચ્ચે બૂઢો કો મેં બહુત પસંદ, મેં બહુત ભાતા હું. ચાટ ચિપ્સ ટીકિયા જેસી ચટપટી ઓર મજેદાર ખાને હે કી ચીઝે મુજસે હી બનતી હે, બરાબર ને. આલુ ક્યાં બોલતા હે મેં સરતાજ હું, સબ સબ્જીઓ કા મતલબ સર્વશ્રેષ્ઠ હું, કે સભી સબ્જીયા મેરે બિના અધૂરી હે, બરાબર ને. ઘરમાં જે આપણા વડીલ હોય એટલે કે આપણા ઘરમાં જે નાના બાળકો હોય, બરાબર ને, એ લોકો કંઈ સબ્જી એટલે કે કંઈ શાકભાજી ના ખાય તો એ લોકો એમાં શાકભાજીમાં બટાકો એટલે કે આપણા આપણું આલુ નાખીએ, બરાબર ને, તો એ લોકો આલુ ખાઈ જાય. તો એ શું કહે છે કે બધી સબ્જીયા મારા વગર અધૂરી છે ને વડીલોને મેં ખૂબ જ ભાવું છું, અને આનેથી કઈ કઈ ચીજે કઈ કઈ વસ્તુ ખૂબ જ સારી બને છે. તો જો ચાટ ચિપ્સ ટીકિયા જેસી ચટપટી ઓર મજેદાર ખાને કી ચીઝે મુજસે હી બનતી હે. આ વાત કોણ બોલે છે? આલુ એટલે કે બટાકુ. હવે આગળ જો શકરકંદને કહા મેં આલુ કા મિત્ર હું, શકરકંદ મતલબ આપણું શક્કર્યું, બરાબર. શક્કર્યું શું કહે છે કે મેં આલુ કા મિત્ર હું, મુજે ભી લોગ બહુત પસંદ કરતે હે. એ શક્કર્યું શું બોલે છે કે મેં આલુ હું, મેં બટાકાનું શું છું મિત્ર છું, ને મને પણ લોકો ખૂબ પસંદ કરે છે. તબ મટર એટલે કે આ શું છે? મટર, બરાબર ને. મટર સે દાને ઉછલ કર રે બહાર આ ગયે ઓર કહેને લગે હમે ભૂલ ગઈ, એટલે કે આપણા વટાણાના જે દાણા હતા એ બહાર એ ઉછલ કર એટલે કે ઉછલીને બહાર આવ્યા, અને હું કહેવા માંગતા હતા કે હમે ભૂલ ગયે કે તમે અમને ભૂલી ગયા. કઈ પ્રકાર કી સબ્જીયા પુલાવ ઓર ચટપટી કચોરી કી હમ જાન હે હમ. આ વાત કોણ બોલે છે? આ વટાણા બોલે છે, બરાબર ને, કે તમે અમને ભૂલી ગયા, પણ કઈ પ્રકાર કી સબ્જીયા પુલાવ ઓર ચટપટી કચોરી કી જાન હે હમ. મતલબ એ ક્યાં કહેના ચાહતા હે? મટર કે સબ્જીયા મેં, પુલાવ મેં ઓર ચટપટી કચોરી મેં હમ ઉસકી જાન હમારે બિના વો અધૂરી હે.